અમદાવાદના એસી હાઈવે પર આવેલા રાજપથ ક્લબને સીલ મારી દેવામાં આવ્યું છે. આ સીલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા મારવામાં આવ્યું છે. પાર્કિંગની સમસ્યાને લઈને કોર્પોરેશન દ્વારા આ સીલ માર્યું હોવાનું સામે આવ્યું છે. રાજપથ ક્લબને સીલ મારી દેવાતા ક્લબના મેમ્બર અને ચેરમેનની રાત્રિ દરમિયાન મીટિંગ ચાલી હતી અને રાતોરાત વકીલને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ ક્લબમાં સીલ મારતા ક્લબના મેમ્બરોએ આક્ષેપ કર્યો છે કે ક્લબને ગેરકાયદેસર રીતે સીલ મારવામાં આવ્યું છે. હાઈકોર્ટનો આદેશ છે કે શહેરમાં પાર્કિંગની સમસ્યા હોય એ જગ્યાએ સીલ મારવામાં આવે, પરંતુ ક્લબમાં 600 ગાડી સમાય તેટલું પાર્કિંગ હોવા છતાં પણ કોર્પોરેશનને સીલ મારીને ક્લબની ઇમેજ ખરડવાનો પ્રયાસ કર્યો હતો તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે જે ગાડી ક્લબની બહાર પાર્ક કરી હતી તેને પણ જપ્ત કરવામાં આવી છે, તેમજ ગાડીના માલિકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ કાર્યવાહી કરતા ક્લબના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. રાજપથ ક્લબમાં સીલ મારવામાં આવ્યું છે, કયા કારણસર સીલ માર્યું છે એ અમને પોતાને જ ખબર નથી. અમે એનો અભ્યાસ કરીએ છીએ, અમારા એડવોકેટને બધાને પણ અમે બોલાયા છે ને એનો અભ્યાસ કરી અને આગળની કાર્યવાહી કરશું. ટ્રાફિકની સમસ્યા બાબતનો જે પ્રશ્ન હતો એ તો રોડ ઉપરનો હોય, તો રોડ ઉપરના જે કોઈ પણ વ્હીકલ કોઈએ પાર્ક કર્યા હોય કાકતે તો એને ટો કરી જાય એનો પણ અમને કોઈ વાંધો નથી. અમે અમારા મેમ્બરોને આજથી 4-5 દિવસ પહેલાં SMS કરીને પણ જાણ કરેલ છે કે ભાઈ તમે તમારા વ્હીકલ રોડ સાઈડ પર પાર્ક કરશો તો એની જવાબદારી કોઈ ક્લબ મેનેજમેન્ટની રહેતી નથી, અને તમે તમારા વ્હીકલો કે આપણી ક્લબનું જે પાર્કિંગ છે એ પાર્કિંગમાં તમારે પાર્ક કરવા જોઈએ એ પ્રમાણે અમે SMS પણ કરેલ છે. પોલીસે જે એક્શન લીધી એ ટોટલી ગેરકાયદેસર લીધેલી છે, કારણ કે અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર સીધે સીધું આ રીતે આવીને ક્લબની પ્રિમાઇસીસને લોકોએ જે એ કર્યું છે એ બિલકુલ ગેરકાયદેસર છે. બસ અમે અમારા એડવોકેટને એમની સાથે ચર્ચા કરીએ છીએ, એમને જે નામદાર કોર્ટે પણ જે કંઈ પણ આદેશ કર્યો હશે એનો અભ્યાસ કરી અને અમે આગળની કાર્યવાહી નક્કી કરશું.